વિદ્યાર્થી મિત્રો એજી પટેલ કન્યા વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ 11 એની અંદર ગુજરાતીની અંદર આપણે આજે પાંચમું જે કાવ્ય છે એ કાવ્ય વિશે જોઈશું પાંચમું કાવ્ય જે છે એની અંદર છપ્પા અને ઉખાણ બંને છે અને છપ્પા અને ઉખાણ અને બંનેને અલગ અલગ કવિઓએ રચ્યું છે છપ્પા જે છે એની અંદર એના કવિ જે છે અખો છે અને 17મું શતક પૂર્વાર્ધમાં એમનો જન્મ થયો છે કે છે તો અખાના આપણે જે છપ્પા છે એની વાત આપણે પહેલા કરશું કે બીજા પહેલા છપ્પા જે બે છપ્પા આપેલા છે એની તમને ખબર હોવી જોઈએ કે અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુર વતની હતા અને જ્ઞાતિએ સોની હતા તેઓ વેદાંતી કવિ છે ગુજરાતના જ્ઞાનમાંથી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે કે છે તત્વજ્ઞાન અને કવિતાનો સુગમ સમન્વય એમની કવિતામાં સુપ્રેત આપણને પ્રગટ થતો જોવા મળે છે વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોની પ્રોઢ બનેલા જ્ઞાન વિચાર તેમના કવિતાનું આભૂષણ છે કે છે જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ અને ધર્મોની બેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુ મેળવવા અંગે તેમના પર આવી પડેલા આણંદને કારણે તેઓ એકાંતપ્રિય ગંભીર અને વૈરાગ્ય થઈ ગયા હતા કે છે છપ્પાએ છ ચરણ એટલે કે છ પંક્તિઓમાં છપ્પા વેચાયેલો હોય છે પૂછાય છે કે છપ્પા ખાલી જગ્યા ચરણોમાં વેચાયેલું છે તો કેટલા આવે તો કે છ ચરણની અંદર વેચાયેલું છે કે છે ચરણ ધરાવતો આપણો કાવ્ય પ્રકાર છે અખાએ મોટાભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે આપણે છપ્પા જે છે એનો ઉપયોગ કર્યો છે તો છપ્પા જે છે એ આપણને અખાએ બે છપ્પા આપેલા છે અને બે છપ્પાના ઉદાહરણ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે બે છપ્પાના ઉદાહરણ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે એની અંદર પહેલો છપ્પો જે છે એની અંદર ઉંદર અને જ્ઞાની માણસની વાત કરી છે ઉંદર અને જ્ઞાની માણસની વાત કરી છે તો કે છે એક નગરની અંદર આગ લાગી અને આગ લાગી એટલે જ્ઞાની જે પાંખો વાળા પક્ષીઓ હતા એ ઉડી ગયા અને અજ્ઞાની જે ઉંદર હતો એ રાડો દેખાતો ચૂ એટલામાં કરવા લાગ્યો અને ત્યાં ને ત્યાં ભસ્મીભૂત થઈ ગયો એના દ્વારા આપણને એવું સમજાવવામાં આવે છે કે જેની પાસે જ્ઞાન છે તે ગમે એ પરિસ્થિતિનો સામનો કરી અને તેમાંથી બહાર નીકળી જશે પણ જે અજ્ઞાની છે એ વ્યક્તિ ત્યાં ને ત્યાં રહી જશે પહેલા છપ્પા દ્વારા આખો આપણને આ બાબત સમજાવે છે બીજું જે છપ્પા છે એની અંદર ભાષાના મહત્વને વાત કરી છે કે છે ભાષાથી વળગી ન રહેવું કોઈ ડોક્ટર કોઈ એન્જિનિયર એવા કોઈ વ્યક્તિઓ છે એ ભાષાને નથી વળગી રહેતા કે છે એટલે ભાષાને વળગી રહેવાનું મહત્વ નથી આપણી જે પ્રાકૃત ભાષા છે જે આપણે બોલે છે એનું મહત્વ ભાષાનું મહત્વ વધારવાની બાબત અહીંયા સમજાવવામાં આવી છે તો બે ઉદાહરણ આપણે સરસ છપ્પા દ્વારા આપણને વાત સમજાવવામાં આવી છે તો વાત કરીએ આપણે પહેલા છપ્પાની આવી નગરમાં લાગી લાય લાય એટલે કે અગ્નિ બહુ જ આગ લાગી દેખે છે પંખીને શું ધોકો નગરમાં આગ લાગી છે એની અંદર પંખી રહે છે પણ પંખીને કોઈ ફરિયાદ નથી ધોકો એટલે ફરિયાદ કારણ કે આગ લાગશે તો પંખી તો પોતાની જ્ઞાન રૂપી પાંખથી ઉડી જશે પણ જેને પાંખ નથી એ લોકો શું કરશે અજ્ઞાની છે એ લોકો શું કરશે કે છે ઉંદર બિચારા કરે શોધ એની પાસે જ્ઞાન નથી એની પાસે પાંખ નથી ઉંદર પાસે એટલે એ લોકો શોર એટલે આમ તે ફરી અને અવાજ કરશે કે છે જેનું નહીં ઉડવાની જોર એને પાંખ નથી તો એ ઉડી નથી શકવાનું એટલા માટે એને જોર નથી એટલે એ રાત ભિકારા કરી અને ત્યાં ને ત્યાં રહી જશે કે છે અખા જ્ઞાની ભયથી કેમ ડરે જેને અનુભવ પાંખ આકાશ એવું અખો એવું કહે છે કે જેની પાસે અનુભવ છે જેની પાસે જ્ઞાન છે એને ડરવાની જરૂર નથી એ પોતાના જ્ઞાન અને અનુભવથી ગમે પરિસ્થિતિનો સામનો કરી અને પાંખ રૂપી આ જે પરિસ્થિતિ છે એમાંથી એ બહાર નીકળી જશે કે છે બીજા છપ્પાની વાત કરીએ કે ભાષાને શું વળગે ભૂલ ભાષા જે છે એને વળગી કોણ રે મૂર્ખ વ્યક્તિ જે હોય એ ભાષાને વળગી દેખે છે ભૂલ એટલે કે મૂર્ખ જે રણમાં જીતે તે શું ભાષાને વળગી રહેવાની જરૂર નથી યુદ્ધ કરવા ગયો હોય અને કોઈ વ્યક્તિ ભાષાનો પ્રબળ હોય તો યુદ્ધ કરતી વખતે ભાષા બોલી બોલી યુદ્ધ નથી જીતતી
युद्ध कोण जीती शके जे शूरवीर छे ए युद्ध जीती शके એટલે ભાષાને વળગી રહેવાની જરૂર છે નહીં કે છે સંસ્કૃત બોલીએ શું થયું પ્રાકૃતમાં નાસી ગયું સંસ્કૃત બોલવાથી શું થાય આપણી જે ભાષા છે એને વળગી રહો કે છે 52 નો સગડો વિસ્તાર રખો 53 મો જાણે પા આપડા જે આ 52 રૂપી જે અક્ષરનું જે જ્ઞાન છે એ જ્ઞાનનો વિસ્તાર બહુ મોટો છે અને 53 મો અક્ષર એટલે કે જે જગતના જે સ્વામી છે જે ભગત જગતનો નાથ છે એને વળગી રહો ભાષાને વળગી રહો નહીં આમ છપ્પા દ્વારા આપણે અખો આ જિંદગીની જે પરિભાષા છે એને સમજાવે છે અને એના માટે જે આયમપી પ્રશ્ન છે કે નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી તો એ જ જવાબ છે કે નગરમાં આગ લાગવાથી પક્ષી અનુભવ ભય અનુભવતું નથી બીજો પ્રશ્ન છે ઉંદર શા માટે શોર કરે છે કે ઉંદરને પાંખ નથી એટલા માટે એ શોર કરે છે કોની અનુભવી રૂપી પાંખ આકાશમાં વિયરે છે તો પક્ષી તેમાં જવાબ આવે છે અને મુદ્દાશ જવાબ લખો એની અંદર આનો જ મોટો પ્રશ્ન છે સ્વાધ્યાયનો અંદર કે આવી નગરમાં લાગી લાય છપ્પા દ્વારા રજૂ થયેલો જ્ઞાનનો મહિમા વિશે નોંધ લખો તો બીજો પ્રશ્ન પહેલો એક એક વાક્ય બીજો મોટા એટલે કે પહેલા બીજા પ્રશ્નના 3 અને ત્રીજો પ્રશ્ન મુદ્દાસર નોંધ લખો એનો એક મળી અને તમારે પ્રશ્ન જવાબ જે છે એ રફ નોટની અંદર લખી અને મને મોકલવાના રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ ઉખાણા તો ઉખાણા જે છે એનો કવિ જે છે શામળ શામળ વિરેશ્વર ભટ્ટ એનું પૂરું નામ છે શામળ વિરેશ્વર ભટ્ટ મધ્યકાલીન યુગના કવિ છે કે છે જન્મ તો કે છે 18મું શતકની આપણે વાત કરીએ તો એની અંદર એ ઉખાણું પૂછે છે ઉખાણું આપણે તમે પણ કે ઉખાણું જે છે ચમત્કૃતિ કૃતિ વાળું તો પહેલું ઉખાણું જે પૂછે છે એની આપણે વાત કરીએ હું જવાબ દઈ દઈશ તો તમને જાણવું નહીં ગમે એટલે ઉખાણાનો જવાબ હું તમને આપતી નથી આપણે જાણીએ અને પછી તમારી રીતે તમે ઉકેલ મેળવો અને પછી હું જવાબ આપું કે છે ચતુર નર તું છે તો એક અજરત મેં લીધું સાંભળ એવું કે છે કે એક ચતુર નર તું છે શું કામ કે મેં અજરત લીધું આશ્ચર્ય પ્રમાણે એવું મેં જોયું કે છે કેવું શું જોયું સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃત સુંદર એનું રૂપ હતું સૌથી વધારે એ અમૃત થી પણ મીઠું હતું કે છે કાયા ઉપર હાડ શરીર ઉપર એના હાડકા હતા કે છે હાડ પર વાળ ભણી જે હાડ હતું પણ એના ઉપર વાળ જે છે એ પણ આછા મોછા દેખાતા હતા કે છે વાળ ઉપર છે રુધિર વાળ ઉપર રુધિર છે તમે વિચારો વાળ ઉપર છે રુધિર સગુણ તેના જે ગણજો એના જે ગુણ છે તું ગણી જોજે ખરી રે કુકર તો ખાલ ખરી ખરી એટલે કે ના નખ જે છે એની ઉપર ખાલ ખાલ એટલે કે ચામડી છે ખાલ ઉપર વાળ નથી અને એ ચામડી ઉપર વાળ નથી કે છે વળી મુખમાંથી અમૃત જડે શામળ કહે તે કહો શામળ કહે તે કહો ચતુર નર તું છે તો જે એક અચરત તમે મીઠું સુંદર રૂપ સ્વરૂપ અમૃત થી પણ મીઠું કાયા ઉપર હાડ હાડ ઉપર કે છે વાળ વાળ ઉપર છે રુધિર વાળ ઉપર છે રુધિર સગુણ તેના તું ગણજે ખરી છે તે ખાલ ખાલ ઉપર છે ના વાળ તે શું તો તમે તડકામાં નીકળો જતા હોય એટલે તમે તમારો પડછાયો જોજો એટલે એ આપણો આનો જવાબ છે કે પડછાયો કે છે બીજું ઉખાણ શું પૂછે છે સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીર પીએ ને કોઈ પંખી હંસ ન બેસે અહીંયા દર્પણ દર્પણ એટલે અરીસાને સરોવર સાથે સરખાયું છે કે અરીસો છે સરસ મજાનો કે છે સરોવર છે સરોવર એટલે કે અરીસો છે કે છે એની અંદર નિર્મળ જળ ભર્યું છે અરીસો ચોખ્ખો સરસ મજાનો દેખાય છે સરોવર છે પણ કોઈ એનું પાણી પીતું નથી સરોવર છે પણ કોઈ એનું પાણી પીતું નથી કોઈ પંખી પણ આરે આવીને નથી બેસતું ઓરિસાના આરે તો કોઈ બેસે નહીં તો કે છે પંખી પણ કોઈ આરે આવીને બેસતું નથી ન બેસે નીર કોઈ એના કાંઠે પણ બેસતું નથી તે સર સમીપ જાય બુઢે જન જાતા સર સમીપ એટલે સૌ કોઈ તેના પાસે જાય છે સરીશો હોય નામ કરતા જતા હોય આવતા જતા કે સૌ કોઈ તેના પાસે જાય છે બાળકની માંડીને વૃદ્ધ સુધી તેના પાસે સૌ કોઈ જાય છે દુઃખ ન પામે દે રહે તરબી બતાજા પરીક્ષામાં જોયા પછી વળી પાછા સરસ મજાના તાજા કે છે થઈ જાય છે કવિ શામળ કહે કારનું મોસી જનને રે
कवि श्यामल एवं कहे कि मसीजन एट मसीजन जो मणस है ये मन तो हित प्रेम है कहते पति परदेश गयो पहला जमा तेरे पति पास मंगावती स्वामी लाओ सुहाणु तो सोड़े संघार सजू पता पति ने कि ते लाजो सुहाणु तो सोड़े शणगार सजी तारी वट जी शू ला तो सोड़े शणगार सजी सामा जो तो आबलू दर्पण ना जवाब है तो आना एक एक वक्त जो कवि क्यों अचरत दीठू कविए क्यू अचरत दीठू तो जवाब आए थे कि कविए क्यू अचरत दीठू कि एक नवाई कमाड़े तव अचरत जुड़े काया पर शू रहे काया पर हाड रहेलू हंस कोनी पासे बेसता नथी तो के छे दर्पण कविए कोने सरोवर कह्यु छे तो के छे दर्पण ने आना अंदर बीजा प्रश्नना बे प्रश्न जवाब जे छे ए तमारे लखवाना काव्य न समझाय तो शेर करजो कमेंट करजो अने मने तेम छता न समझाय।